સુરત ગ્રામે સુશી દ્વારા અગાઉ ગાંજાના કેસમાં ઝડપી પાડી જેલમાં મોકલ્યો બાદ જામીન પર છૂટ્યા પછી પણ આરોપી ગાંજાનો વ્યવસાય સાથે સંકળાયેલ હોવાની શક્યતા હોવાથી બે ઇસમોને પીઆઈટી એનડીપીએસ અટકાયત કરી તેઓને જેલના હવાલે કર્યા હતા. સુરત ગ્રામે એસઓજીની ટીમે કડોદરા અને પલસાણા પોલીસની હદમાંથી અગાઉના વર્ષમાં ગાંજા સાથે ઝડપાયેલા પવન હૃદયરામ વર્મા અને ગોપાલ બનારસી કેસરી કોર્ટમાં જામીન પર મુક્ત થયા હતા. ત્યારબાદ પણ આ બંને ઇસમો ફરી પાછા ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની શક્યતાને લઈને તેઓના જરૂરી આધાર પુરાવા એકઠા કરી સુરત ગ્રામે એસઓજી શાખા દ્વારા મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે સુરત રાજ્ય ગાંધીનગરની કચેરીએ પીઆઈટી એનડીપીએસ એક્ટ મુજબ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા પવન હૃદય રામ વર્માને ઝડપી પાડી મધ્યસ્થ જેલ રાજકોટ તેમજ ગોપાલ બનારસી કેશરીને ઝડપી પાડી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલ્યા હતા. એક કામગીરી સારી કરી છે, ઉત્તમ કામગીરી કહેવાય છે. બહુ ગુજરાત રાજ્યમાં બહુ ઓછી થાય છે. પીટનો એક એવો કાયદો છે જેમાં એ એનડીપીએસના અટકાયતી પગલાં છે. બે વ્યક્તિઓ વિરોધમાં અગાઉ બે એનડીપીએસના ગુના દાખલ થયેલા. પવન હરિરામ શર્મા અને ગોપાલ બનારસી આ બંનેને 31 તારીખે અટક કરી અને એકને પીટના કાયદામાં મધ્યસ્થ જેલ રાજકોટ અને વડોદરા એમ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવેલા છે. આ બહુ કામગીરી કાબિલેદાદ છે અને બહુ સારી છે. મહેરબાની એસપી સાહેબ અને આઈજી સાહેબની પણ એવી જ સૂચના હોય છે કે ભાઈ આવા જે ગુનેગારો છે એને નાથવા માટે આવા કાયદાનો વધુમાં વધુ ઉપયોગ કરવો, જેના કારણે આવા ગુનામાં ફરી ફરીને માણસો સંડોવાય નહીં અથવા તો આવા ગુના કરનાર માણસો નાથી શકાય.